સર્વે એ વાતથી હકીકતથી સુવિદિત છો કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આજે અયોધ્યા બાબતે ચુકાદો આપવામાં આવનાર છે. આ ચુકાદાને લઈ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુરત શહેરમાં જળવાઈ રહે તે માટે છેલ્લા એક સપ્તાહથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ શું છે કે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બંદોબસ્ત પણ ગઈકાલથી ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર બંદોબસ્તમાં 2 જોઈન્ટ સીપી, 6 ડીસીપી, 12 ઈસીપી, 42 પોલીસ ઇન્સ્પેક્ટર, 155 સબ ઇન્સ્પેક્ટર, 2200 પોલીસના માણસો, 5 SRPની કંપની, આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સની પણ એક કંપની DGPC દ્વારા આપણને ફાળવવામાં આવી છે. એના ઉપરાંત સુરત પોલીસની પણ 4 ક્વિક રિએક્શન ટીમ પણ શું છે કે આપણે તૈયાર રાખેલી છે. એની સાથે હોમગાર્ડ્સનો બંદોબસ્ત પણ શું છે કે આપણે દરેક પોલીસ સ્ટેશનોમાં આપેલો છે. અને આજે સવારે 8 વાગ્યાથી સુરતની તમામ પોલીસ અને પોલીસ અધિકારીઓ સ્ટેન્ડ 2માં છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે આપણે બધા સાથે રહી અને કાર્ય કરીશું. મારી સુરતની પ્રજાને નમ્ર વિનંતી છે કે કોઈપણ જાતની અફવાથી શું છે કે આપ દોરાશો નહીં અને કોઈપણ વસ્તુનું ક્લેરિફિકેશન હોય તો અમારા અધિકારીઓ અમારા પોલીસ કંટ્રોલ રૂમમાં તાત્કાલિક ફોન કરો. અને નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપણા બધા માટે એક આપણે લોકશાહીમાં શું છે કે વસીએ છીએ એટલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપણા તમામ માટે બંધન કરતા છે. અને સોશિયલ મીડિયામાં પણ કોઈ પણ પ્રકારની જો ઉશ્કેરણી જાગે તો સોશિયલ મીડિયા સેલ પણ અમે કાર્યરત કર્યો છે તો 24 કલાક એના ઉપર પણ શું છે કે અમે નજર રાખતા રહીશું. અને જે કોઈ એડમન હશે, જે કોઈ વોટ્સઅપ ગ્રુપો છે, એના જે એડમન છે એની પૂરી જવાબદારી છે કે આ પ્રકારના મેસેજો જો એમના ગ્રુપમાં ફરતા થશે તો એમની સામે પણ શું છે કે કાયદાકીય જે કાર્યવાહી કરવાની થાય છે એ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અંતમાં કે સુરત પોલીસ આજે સવારથી સ્ટેન્ડ 2 છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આપણે તમામ પ્રયત્નો કરીશું. અને સામાન્ય પ્રજાજનો પણ અમારી વિનંતી છે કે આપ પણ શું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાય એમાં આપ બધા પણ શું છે કે પોલીસનો સહકાર કરો. થેન્ક યુ. પી 6 ડીસીપી, 12 અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, 42 પોલીસ ઇન્સ્પેક્ટર, 155 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 2200 પોલીસ, SRPની 5 કંપની, રેપિડ એક્શન ફોર્સની 1 કંપની, ક્વિક રિએક્શન ટીમ એની 4 ટીમ, રાયોટ ગિયર સાથે મેં કે જે વજ્ર વાહન છે એની સાથે 1 PI, 3 PSI અને 50 પોલીસના માણસો અને હોમગાર્ડ પણ આપણને પૂરતી સંખ્યામાં ફાળવાઈ છે. ધીરે ધીરે દરેક પોલીસ સ્ટેશનોમાં હોમગાર્ડના જવાનો પહોંચી રહ્યા છે. આટલો બંદોબસ્ત સુરત શહેરમાં આપણે ફાળવ્યો છે. ગઈકાલે રાતથી સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજો ચાલે છે તો આપણે કોઈ પગલાં લીધા છે? નહીં, અમે પગલાં લઈ રહ્યા છીએ. જે કોઈ ભડકાઉ મેસેજો કોઈના દ્વારા કરવામાં આવશે તો એને એડમન અને એના ઉપર સૂચક આપણે ગુનાઓ દાખલ કરી અને કાર્યવાહી કરીશું. અયોધ્યા રામ મુદ્દે આજે એક મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપનાર છે ત્યારે સમગ્ર દેશવાસીઓની નજર આજે ચુકાદો છે તેના પર રહેલી છે. સુરતની જો વાત માણસો આપણી જોડે છે. આપણી જોડે
ગતિશીલ વિસ્તાર છે એમાં દરેક પોલીસ સ્ટેશનમાં એક આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, વધારાના પોલીસ ઇન્સ્પેક્ટર, QRT, SRP અને RAF આ તમામ બંદોબસ્ત આપણો ફાળવવામાં આવેલો છે. સર, એક ખાલી બંદોબસ્ત કેટલો ગોઠવાયો છે? હા,